આપ એના અંગે થોડુંક પ્રકાશ પાડો કે ભલે ઘણી જગ્યાએ કુદરતી વ્યવસ્થાઓનો બધો લાભ લે છે, પણ જે શાળાની અંદર વિજ્ઞાનની લેબોરેટરીઓ છે એમાં પણ ઘણા બધા પ્રયોગો કરવાના વધારે તકો ઉભા થાય અને એ સંશોધનાત્મક વલણ વિકસે એ માટેના થોડાક મુદ્દા આપ સજેસ્ટ કરો. તમારા તાલીમાર્થીઓ જોડાયેલા છે, એમને ફાયદો થશે થોડો. હા, એટલે એના માટે આપણે એ કરી શકીએ કે એને ક્લાસરૂમની બહાર લઈ જઈએ, કારણ કે ક્લાસરૂમની અંદર એના અવલોકન માટેની એક મર્યાદા રહેશે. પણ જો એને આપણે બહાર લઈ જઈએ અને સિઝન પ્રમાણે એને સમજાવતા રહીએ કે ભાઈ આ શિયાળો આવ્યો છે અત્યારે, તો આ ઠંડી શું કામ લાગે છે, એવી જ રીતે અત્યારના ઋતુ ફળ હોય એ ફળ વિશેની કંઈક બે વાત કરીએ, અથવા તો બહાર નીકળીએ ને આપણને ઘણું બધું જોવા મળે. આપણે કોઈકને અત્યારે તો હવે સેલ્ફ સ્ટાર્ટનું આવી ગયું, પણ નહીતર એક જમાનો એવો હતો કે આપણે સ્કૂટરને કિક મારવી પડતી હતી, તો આપણે ઘણાને કિક મારતા જોતા હોઈએ જેવા બહાર નીકળીએ ત્યારે. તો આ કિક મારી એટલે શું થાય છે, તો જ કેમ ગાડી સ્ટાર્ટ થાય છે? અંદર આપણે પેટ્રોલને બદલે બીજું કંઈક ભરીએ તો, બીજું કંઈક પ્રવાહી ભરીએ તો કેમ ન ગાડી ચાલે? આવા આપણે ત્રણ ચાર પ્રશ્નો આપણે જેવા પૂછશું ને, એટલે બાળકને 100 પ્રશ્નો હશે મગજમાં, આ અમે પ્રયોગો કર્યા છે, પણ એના મનમાં એટલા બધા પ્રશ્નો હોય છે કે ક્યારેક સંકોચ અનુભવતો હોય છે કે આવું કઈ થોડું પૂછાય એમ. આપણે આંખ પટપટાવીએ છીએ તો આંખ શું કામ પટપટાવવી પડે છે, ત્યાંથી શરૂ થાય. તો આવા અનેક આપણી જાત સાથેથી લઈ અને કુદરતના અને આસપાસના જે કંઈ વ્યવહાર આપણે જોઈએ, પક્ષીને ઉડતું જોઈએ, બધું આપણે જો એને મોકળાશથી જોવા દઈએ. એટલે હું કહી શકું કે હું એટલો સદભાગી છું કે હું 9મા ધોરણ સુધી લગભગ એક પણ વર્ગ મેં ક્લાસરૂમની અંદર નથી ભર્યો. અમે જેમ તડકો છાંયો થતો જાય ને એમ જાળવાની નીચે ફરતા જવાનું, અને વરસાદ પડે ને તો શિક્ષકની સાથે નાવા જવાનું. તો આપણે જેટલા પ્રકૃતિ સાથે રહેશું અને પ્રકૃતિનું અવલોકન કરતા શીખવશું એટલું આપણું સંશોધનાત્મક વલણ વિકસશે. અલબત્ત આપણે આ બધું બાળકને નથી કહેવાનું, આપણે બાળકને નથી કહેવાનું કે હું તારું શું શિક્ષણ કરી રહ્યો છું. આપણે એમ કહીને એને ભાર નથી આપવાનો, આપણે ભાર વગરનું કરવું છે. સહજ પ્રક્રિયા. આપણે અત્યારે માનો કે હું પણ શ્વાસ લઉં છું, તમે પણ અત્યારે શ્વાસ લેતા હશો, તો આપણે કઈ થોડા એની પાછળ પડ્યા કરીએ છીએ કે આ જો જો શ્વાસ ગયો નાકમાં, ને એ જો હમણાં બહાર નીકળ્યો. એ કેમ એક સહજ પ્રક્રિયા થતી જાય છે. એવું સહજ આપણું અવલોકન થાય, એ પ્રકારે વિચારવાનું સહજ થઈ જાય, એ બહુ જરૂરી છે. તો ધીમે ધીમે એ બાળકની માનસિકતા જે છે એ બદલાતી જાય. બાળક તૈયાર જ છે પ્રશ્ન પૂછવા, પણ મા બાપ અને શિક્ષકો એ મોટે ભાગે બાળકને આવા પ્રશ્ન કરતો અટકાવી દે છે. બાળક અવલોકન તો કરતો જ રહે છે, એ સહજ પ્રક્રિયા છે, પ્રાકૃતિક પ્રક્રિયા છે. એ મારે તમારે કહેવાનું નથી કે જો તું જો, એ જોવે જ છે, પણ જોયા પછી એના મનમાં જે પ્રશ્ન ઉઠે છે એ પ્રશ્ન પૂછી શકતો નથી. એ પૂછે એટલો એને તમે નિર્ભય કરી દો. અને ક્યારેક મોટું બાળક એમ પણ અંદરથી અનુભવે છે કે જો હું આવો પ્રશ્ન પૂછીશ
तो मने मारा माँ बाप अथवा तो शिक्षक एक ठोठ कहेशे के तने आटली खबर नहीं पड़ती, आवा प्रश्न पूछे। अति अति सामान्य प्रश्न होय छे ने, पण एनो जवाब घणा ने आवडतो नथी। एक रमूजी किस्सो कही ने पछी आपणे बीजा प्रश्न में जाइए। कोई ने होय तो के वर्ग में हूँ अमे बेसाड्या होय छोकराओने, तो हूँ कहू के तमे तमारी जाते गलगलिया करो, तमे छे ने ई तमारी जाते गलगलिया करो तो तमारी जात ने तो हसवू आवे छे, तो के ना, पण बीजो सेज अडे तो खिकिक खिकिक थई जाय छे, खूब हसवू आवे छे। तो आवू केम? હવે કેટલી સામાન્ય ઘટના છે તમે વિચાર કરો, આમાં નથી કોઈ પૈસાનો ખર્ચ, નથી કોઈ બહુ મોટી બુદ્ધિ અત્યારે અવલોકનના સંદર્ભમાં, કાંઈ નથી ને, માત્ર તમે તમારી જાતને ગલગલિયા કરો તો કે નથી થતા, અને બીજો કોઈ કરે તો કેમ થાય છે, આવું કેમ? હવે આનો જવાબ એટલો બધો સુંદર છે અને એટલો અટપટો છે શરીર રચનાના સંદર્ભમાં કે ન પૂછો વાત। તો આવા અવલોકનો માટે એને મોકળાશ આપો કે આવું કેમ થાય છે, બરાબર? હાજી હાજી બરોબર, સરસ સરસ, થેન્ક યુ સર, અશોકિન ભાઈ થેન્ક યુ, અમારા કોલેજ આપ માટે હો। દેવેશ સાહેબ નમસ્કાર। નમસ્કાર, એ જગદીશ ભટ્ટ બોલું છું। બોલો બોલો ભાઈ। આપને જયારે જયારે મળ્યો છો ત્યારે ખૂબ પ્રસન્ન જ જોયા છે, તો આપની આ પ્રસન્નતામાં શિક્ષણ નામનું સાધન એને આ પ્રસન્નતા કેવી રીતે પ્રદાન કરી છે, એનું આપેલું ઝાડ નીચે ભણવાનું અને શિક્ષકારે નાવા જવાનું એ સિવાયની એકાદી ઘટના યાદ કરીને કહો ને મજા આવશે, માર્ગ મળશે, માર્ગ મળશે અમને। આપની પ્રસન્નતામાં શિક્ષણ સાધનનો શું રોલ છે એ જાણવું હતું। હકીકત એવી છે કે મારી નહીં, કોઈ પણ માણસની એ પ્રસન્નતા હોય કે દુઃખ હોય, કંઈ પણ હોય, એ બધાનું કારણ એને મળેલું શિક્ષણ જ છે। માનો કે કોઈ પાસે ડિગ્રી નથી એટલે એને શિક્ષણ નથી મળ્યું એમ આપણે ન કહી શકીએ। બિલકુલ, આપણે એ વેમમાંથી નીકળી જઈએ કે જેને ડિગ્રી મળી છે એ શિક્ષણ છે। તો કોઈ પણ મનુષ્ય છે એને પ્રકૃતિ પાસેથી કે પ્રકૃતિના કોઈ પણ સજીવ અને નિર્જીવ અંગો પાસેથી શિક્ષણ કરતું હોય છે। તો આપણે જ્યારે કંઈક શીખવા મથીએ અને એ માટેનું દ્વાર ખુલ્લું રાખીએ એટલે આપણું શિક્ષણ ઓટોમેટિક થયા કરે। કારણ કે આપણે જાણીએ છીએ કે જે લોકોએ આઇન્સ્ટાઈનના મગજનો અભ્યાસ કર્યો એ લોકોએ એવું તારણ કાઢ્યું કે આઇન્સ્ટાઈનના મગજનો કદાચ લગભગ 1% જ વપરાણું હતું। હવે જો આઈન્સ્ટાઈનનું મગજ 1% વપરાણું હોય તો મારું તમારું કેટલું વપરાણું હશે ભાઈ? 0.000 સમથિંગ। તો એનો અર્થ એમ કે મનુષ્યના મગજની જે કેપેસિટી છે ને એ જબરજસ્ત છે। આપણે બધા એવું કહીએ છીએ ને કે હું થાકી ગયો, હકીકતે મગજ કોઈથી થાકતું જ નથી, આ તો આપણો વહેમ છે। અને આપણા મગજમાં જે દાંડ વૃત્તિ છે ને એ દાંડ વૃત્તિની સબળતા છે આમ કેવું, હકીકતે આપણે થાકતા જ નથી। જી જી, હવે આ મને જ્યારથી સમજાણું ને ત્યારે તમે પ્રશ્ન પૂછ્યો છે એટલે હું કહું છું, મહેરબાની કરીને કોઈ એને જુદું ન લેતા, કે હું અત્યારે એટલા બધા કલાકો કામ કરું છું કે તમને નવાઈ લાગે। જી બિલકુલ જાણું છું,
બિલકુલ. પણ રાત દિવસ આટલા કલાકો મગજમારી કરવા છતાં જુદા જુદા વિષયો આવે એટલે વિષયોનો કોઈ શું કહેવાય કે અસંખ્ય વિષયો, અને જેને કઈ માથા મેળ ન હોય એવા વિષયો હોય. જાણું છું. જી જી. તો આટલા બધા વિષયોનું વૈવિધ્ય અને આટલું બધું કામ, અને હમણાં જ મને 70 વર્ષ પૂરા થયા. જી હા. છતાં હું આટલા કલાક કામ કરું છું પછી મને કઈ થાક લાગતો નથી. અને હું રાત્રે સૂ ને ત્યારે લગભગ કોઈ મારા નામે ચડત કામ રહેવા દેતો નથી. હવે આ શક્ય છે? જી જી. તમે તમારા મનને તૈયાર કર્યું હોય તો. આપણે કેવું કરીએ છીએ કે નિશાળેથી આવીએ, આપણે બધા શિક્ષકો છીએ એટલે નિશાળ કહું, કોઈ ફેક્ટરીએથી આવે, કોઈ ઓફિસેથી આવે, તો ઘરે આવીને પછી એવી આળસ મરડે ને એવું કે ને કે આજ તો થાકી ગયા, લાવ ચા ચા પીએ, પછી ફ્રેશ થઈએ, પછી તો હવે જરાક ફરી આવીએ. એટલે એને ફ્રેશ થવા માટે નાવું પડે છે, ચા પીવી પડે છે, બહાર ફરવા જવું પડે છે. પણ જો તમે તમારા ભાગે આવેલા કામને જ તમારા આનંદનો સ્રોત બનાવો ને તો તમારે ફ્રેશ થવું જ ન પડે. બિલકુલ બિલકુલ. આ પ્રસન્નતાનું રહસ્ય અહીંયા છે કે તમે જે કોઈ કામ કરો છો એ કામમાં તમે ઇન્વોલ્વ થાઓ, તમે એનું અંગીભૂત અંગ બની જાઓ, અને એ જ તમારા આનંદનું સ્રોત બનવું જોઈએ. તમે એટલા બધામાં ઇન્વોલ્વ થવું જોઈએ કે જેથી કરીને એ તમને આનંદ આપે, પ્રસન્નતા આપે, તો તમારે ફ્રેશ ન થવું પડે. અને હું એટલા માટે તમને વિગતે જવાબ આપું છું કે મારી સમજણ પ્રમાણે આ પણ વૈજ્ઞાનિક વલણ છે ને બહુ જરૂરી છે. જી જી જી. આપણે બિલકુલ વિષયાંતર અત્યારે કરતા નથી. નહીં 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 નહીં. આ જે હું વાત કરું છું એ આપણા સૌ જરૂરી છે, કારણ કે વિજ્ઞાન તો અંતે જીવનમાં ખપ લાગવું જોઈએ, માત્ર પરીક્ષા માટે નથી ભણવાનું. જી જી. એટલે કોઈ પણ, અને ઘણા આવું કરે છે, આ તો તમે મને પૂછ્યું એટલે મેં મારી વાત કરી, પણ આપણી પાસે એવા ઘણા રોલ મોડેલ છે કે જે કલાકો સુધી કામ કરવા છતાં થાકતા નથી, હારતા નથી, નિષ્ફળતાને પણ એ સરસ રીતે પચાવી શકે છે. મારા જીવનમાં પણ બહુ અસાધારણ કપરા દિવસો આવ્યા છે. બિલકુલ. એ બધામાંથી આપણે નીકળી શક્યા હોઈએ તો એનું કારણ હું એમ કહું કે વૈજ્ઞાનિક વલણની કેળવણી મને થઈ છે. માટે જય હો. હાજી. થેન્ક યુ સર. આભાર. હાજી સર. મારો એક પ્રશ્ન છે કે આપણે આ COVID-19 ચાલે છે તો એ જે સમય આવે પૂરો થશે પછી જયારે છોકરાઓ સ્કૂલે આવશે ત્યારે વિજ્ઞાન વિષય ને એટલે ભણાવવા માટે અમારે કેવા પડકારો સામનો કરવો પડશે અને અમારે કેવી રીતના એમ એબલ થવું પડશે, તમે થોડું ગાઈડન્સ આપો તો સારું. બહુ સરસ પ્રશ્ન છે. આપણે આ અનુભવમાંથી જે પસાર થઈ રહ્યા છીએ ને એ મારી દ્રષ્ટિએ દરેક માટે, નાના મોટા દરેક માટે એક બહુ મોટું અત્યારે શિક્ષણ થઈ રહ્યું છે મારી દ્રષ્ટિએ. આ રોજ છાપાઓમાં, ટીવીમાં, આસપાસમાં કોરોના સંદર્ભે જે કંઈ સમાચારો આવે છે એ અત્યારે આપણું બહુ મોટું જીવન શિક્ષણ કરી રહ્યું છે. અને જ્યારે આ છોકરાઓ આપણી પાસે આવશે ત્યારે આપણે એને પ્રશ્નો પૂછવાના છે, તને કેવું લાગતું હતું, બીક લાગતી હતી, તું શું આના વિશે જાણે છે, આમ થાય તો આપણે શું કરી શકીએ વગેરે. આ બધામાંથી આપણે કુનેથી એને લઈ એ દિશામાં જવાનો છે કે આ બધાનો રામબાણ ઈલાજ કોઈ હોય તો એ આપણી જીવનશૈલી છે. આવું શું કામ થયું? અત્યારે તમે જુઓ, માનો કે હું તો કહું એના પેપર કટિંગ્સ કરાવવા જોઈએ છોકરાઓ પાસે,
કે શાક માર્કેટના ચિત્રો અત્યારે બતાવે છાપામાં બધે, કોઈ લગ્નના બતાવે છે, કોઈનું સરઘસ નીકળ્યું એના બતાવે છે, તો ત્યાં શું થયું? તો કે ભીડ. તો ભીડ થાય એટલે સંક્રમણ શું કામ થાય? હાલો ભાઈ, પાંચ છોકરા આ કારણ શોધો, પાંચ જણ બીજું કારણ શોધો. એમ આપણે ગ્રુપ વાઇઝ એને આ બધું કામ રોકી શકીએ કે તમે આવા જે જુદા જુદા એને સરસ રીતે લઈ આવો. અત્યારે પેટ્રોલ ડીઝલ ના ભાવ વધી રહ્યા છે, તો હવે કેમ આવું થાય છે? પેટ્રોલ ડીઝલ ના ભાવ કેમ વધી જાય છે? પાણી ખૂટી જાય છે, પાણીના તળ ઊંડા જતા રહ્યા છે. આ કોરોનાએ આપણને આવી રીતે હેરાન કર્યા છે. તો આવી ત્રણ ચાર મોટી સમસ્યાઓ લઈ અને વિદ્યાર્થીઓ પાસેથી જ એના જે અવલોકન એની ઉંમરના છોકરાઓને થયા છે એનું એક તારણ એમની પાસે કઢાવો અને એમની પાસેથી બહુ સરસ જવાબ મળવાના છે. એક વખત તમે એને નિર્ભય કરી દેજો અને એ પછી એવા ખીલશે ને કે વાત મૂકી દો. અને એ બાળકો તમને જે બધા જવાબ આપે એમાંથી તારણ આપણે એ કાઢવું પડશે કે હવે આપણે આપણી જીવવાની જીવન શૈલી બદલવી પડશે. આપણે ત્યાં સુધી એને લઈ જવાના છે કે આ ફાસ્ટ ફૂડ છે ને એ આપણે ખાઈએ છીએ, પણ હકીકતમાં ફાસ્ટ ફૂડ એ આપણને ખાઈ રહ્યો છે. આ એને સમજાવવાનું છે. આ બાળકો લો શું કુરકુરેથી માંડીને જે બધો કચરો ખાય છે એમાંથી એને કાઢવાના છે. પણ એ કેવી રીતે આપણે કાઢશું? શિક્ષણ નામના સાધનથી. આપણે એને કહેશું કે તું આ ન ખા એમ નહીં. અમે એવા પ્રયોગ કર્યા છે કે તું ભાઈ ઘરેથી તલો રોટલો લઈ આવે, બોલો કે મારે ઘરે ભાખરી છે, તો કે તું ભાખરી લઈ આવ. હા, તો એક ફૂટ નીચે જમીનમાં, એક ફૂટ નીચે તમે એક રોટલો દાટો, એક ભાખરી દાટો ને એક પીઝા દાટો અને અઠવાડિયા પછી ખોલો ને પીઝા એવો ને એવો પડ્યો હશે. અને ભાખરી ને રોટલો છે ને એ માટીમાં ભળી ગયો છે. હવે જેને માટી નથી સંગ્રહી શકતી એ મારું તમારું પેટ કેટલું સહન કરી શકે? તમે આ જે સોફ્ટ ડ્રિંક્સ બધા આવે છે, આપણે કોઈ કંપનીના વિરોધી નથી, પણ એ કેટલું નુકસાનકારક છે. તમે આ પેપ્સી ને કોલા ને હવે એ બધાની એક એક બબ્બે બોટલ છે ને એ લઈ અને ઉકાળો અને તપેલીમાં છેલ્લે જોશો ને તો એ બે ચમચી ડામર પડ્યો હોય ને, ડામર એવું પ્રવાહી પડ્યું હશે. એટલે ભાઈ તું શું કામ આ પીસ? તારા શરીરની તો કંઈક કેવ ના કર, પછી તને કોરોના જ થાય ને તું આવું ઢીંચ્યા કરતો હો તો. કેવી રીતે તારી પ્રતિકાર શક્તિ વધશે? અને આપણે જોયું કે અમેરિકા મોટો ભાઈ આટલો સમૃદ્ધ શક્તિશાળી, દુનિયાનો ત્રણ વખત નાશ થાય એટલા પરમાણુ બોમ્બ લઈને કાંખમાં બેઠો છે, છતાં સૌથી વધુ કોરોનાના મૃત્યુ અત્યારે ત્યાં થઈ રહ્યા છે. શું કામ? કારણ કે એ લોકોની જીવનશૈલી એવી છે કે એ લોકોમાં પ્રતિકાર શક્તિ નથી. એ જે પાણી પીવે છે અને જે ખોરાક ખાય છે એ દિનચર્યાથી, ત્યાં સૌથી મોટો રોગ આ સમૃદ્ધ દેશોનો સૌથી મોટો રોગ એ ઓબેસિટી છે, સ્થૂળતા, શરીરની સ્થૂળતા. આરામદાયક જીવન જીવવાને કારણે આપણે ધીમે ધીમે મિત્રો કોઈ પણ સંજોગે આપણા બાળકોને એ શીખવવાનું છે કે શારીરિક શ્રમ પ્રધાન સમાજ જ બચી શકશે. જે થોડોક શ્રમ કરે છે, જે સ્વાવલંબી છે, આજે તમે આત્મનિર્ભર શબ્દ લાવ્યા, ગાંધીજીએ તો વર્ષોથી એ કહ્યું છે. ગાંધીજીએ પ્રયોજેલી શિક્ષણ નઈ તાલીમની પદ્ધતિ, આ નઈ તાલીમમાં આ શરીર શ્રમને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જો આપણે શરીર શ્રમ કરતા હોઈએ તો આપણની પ્રતિકાર શક્તિ વધુ હોય. માત્ર રોટલો ડુંગળીને છાશ પીનારાને કોરોના નથી થયો એ સર્વે અત્યારે કહે છે. તો આપણે આપણા બાળકો જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે હવે એ સમજાવવું પડશે કે હવે જો આપણે આવી મહામારીમાંથી બચવું હોય તો આપણે આપણી જીવનશૈલી બદલવી પડશે. અને એ જીવનશૈલી બદલવામાં આપણે કપડું બદલવું પડશે, ખોરાક બદલવો પડશે, દિનચર્યા બદલવી પડશે.
તો આપણે બચી શકવાના છીએ. અને બને એટલા આપણે પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય સાધવું પડશે. આપણે શોખ ન કરવો એવી વાત આમાં નથી, સોગીએ મોઢા કરીને ફર્યા કરવાનું એવું નથી. પણ જો આપણે જીવવું હોય અને કોરોના જેવાનો પ્રતિકાર કરવો હોય તો આપણે આટલી આટલી કાળજી હવે રાખવી પડશે. એટલે ખાસ કરીને આપણા ખોરાકમાં બહુ બદલાવ લાવવાની જરૂર છે, આપણી રહેણી કહેણીમાં ખૂબ બદલાવ લાવવાની જરૂર છે. એનું શિક્ષણ આપણે આપવાનું છે અને આ આપણે બાળકો પાસે કરાવવાનું છે. અને એ જ સાચો ઉપાય છે. મેં તમને પહેલું વાક્ય કહ્યું કે બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યો, કારણ કે આજે આપણે જોઈએ છીએ કે મોટા મોટા શહેરોમાં બહુ સરસ કાર્યક્રમો થતા હોય છે અને આ કથાઓ બધી થતી હોય છે. આ બધામાં તમે જુઓ ને તો મારી જેવા સફેદ વાળવાળા 70% હોય છે. એટલે આપણે શું કરીએ છીએ, બોધ આપવામાં અને શિક્ષણ આપવામાં અને સમજણ આપવામાં કે પાંદડે પાણી પાઈએ છીએ. કોઈ ઝાડવાને બચાવવું હોય ને તો મૂળીએ પાણી આપવું જોઈએ. આ શિક્ષણ આપણે મૂળીએ આપવાનું છે. હવે હું તો એમ જ કહું કે હવે આ બધું શિક્ષણ છે ને એ પ્રાથમિક શાળામાં જ લઈ જાઓ, મોટાને ભણાવવાનું જ રહેવા દો. એ કોઈ સમજવાના જ નથી, એ માનવાના જ નથી, હવે એ બદલવાના જ નથી. તો હવે નવો સમાજ જે આપણે રચવો છે, નવી પેઢીને જો બચાવવી હોય તો આ બધું તમે પ્રાથમિક શાળામાં લઈ જાઓ અને પ્રાથમિક શાળાના બાળકોને આનાથી અવેર કરો. સૌથી મોટી વસ્તુ એ છે કે એ અનુભવમાંથી પસાર થઈ ગયા છે. કોઈ પણ શિક્ષણ એ જ્યારે અનુભવથી અપાય છે ને ત્યારે ચિરંજીવ રહે છે. અમારે ગામડાઓ માટે હું આપતો દાખલો કે માં છે ને એ વહેલી ઉઠી અને રોટલા કરે અને પછી પાછી ખેતરે પણ જાય કામ કરવા, આટલી વહેલી ઉઠે. એ વહેલી ઉઠીને રસોડામાં રોટલા કરતી હોય ને ત્યારે જો નાનું બાળક જાગી જાય તો એને એ ડિસ્ટર્બ કરે. અમુક બાળક તોફાની ઘોડિયામાંથી એની મેળે છલાંગ મારી નીચે ઉતરી જાય અને ભાખોડિયા ભર ચાલતું ચાલતું એ માં પાસે આવે. આવી ખૂબ ઘટનાઓ બનતી હોય છે. એ સમયે હોશિયાર માં શું કરે કે એના ચૂલામાં એ જે બળતણથી સંકોરીને રોટલો શેકતી હોય ને તાવડી ઉપર, એમાંનું એક નાનકડું એવું બળતણ, હે, એને ગામડામાં ડૂબાણું કે ડૂબાણું, તો એ નાનકડો કે એવું બળતણ છે ને એ લઈ એને બાળકને સહેજ અડાડી દે તો ઓલું બાળક ટેણ 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 કરતું આખું ભાગી જાય અને પછી રોટલા કરી લે ત્યાં સુધી નજીક જ ન આવે. તો એ નાનકડા કેવા બાળકની પણ અનુભવ દ્વારા શિક્ષણ આપણી માં ગામડાની આપી શકે છે. હવે આપણે ઓલું ડૂબાણું અડવવાનું તો કોરોનાએ કરી દીધું બિચારાએ, એને કેવડું મોટું શિક્ષણ આપ્યું આપણને. તો કોરોનાએ આટલો મોટો અનુભવ આપી દીધો. હવે મારીને તમારી ફરજ એ છે કે આ અનુભવને આપણે શિક્ષણમાં લઈ જઈએ. અનુભવ વાળું કામ પતી ગયું, હવે આ અનુભવમાંથી આપણે શું પાઠ શીખવો છે, હવે આવતીકાલ આપણે કેવી કરવી છે. તો આપણે પ્રાથમિક શાળાના કક્ષાએ, નીચલા ધોરણના માધ્યમિક શાળા કક્ષાએ પણ વિદ્યાર્થીઓને આ બધું જો ઘટના તો બની જ ગઈ છે. હજુ એક મારે લોભ રહે છે કહી દઉં કે આ ફિનલેન્ડથી માંડીને યુનેસ્કોથી માંડીને નૈતાલીના શિક્ષણમાં આ બધામાં મિત્રો એનો જે પ્રાણ છે ને એ છે કે તમે વિષય આધારિત નહીં ઘટના આધારિત ભણાવો. એ જ સમાજ કયો છે ને એ જ તકશે કે જ્યારે તમારું શિક્ષણ એ ઘટના આધારિત થાય. આપણે પરીક્ષા આધારિત, વિષય આધારિત, અમુક ચેપ્ટર્સ આધારિત શિક્ષણ આપીએ છીએ. જે દિવસે જે સમાજ ઘટના આધારિત શિક્ષણ આપશે ને ત્યારે એ સમાજ એ સોળે કળાએ ખીલી ઉઠવાનો છે. તો આપણને આ કોરોનાએ આટલો મોટો અનુભવ કરાવ્યો છે ત્યારે આપણે હવે આ ઘટનાને આધારિત જો શિક્ષણ આપશું તો એના જેવું વિજ્ઞાન શિક્ષણ, એના જેવું જીવન શિક્ષણ કોઈ નહીં હોય એવી મને ખાતરી છે. તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો, ફરીને આભાર માનું છું. આપણે સૌ આ ઘટના આધારિત શિક્ષણમાં કોરોના પછીની સ્કૂલ ખુલે ત્યારે જો લાગી પડશું તો એક બહુ મોટી સેવા થશે. આભાર.
ખૂબ ખૂબ આભાર સાહેબ. ચાલો તો સૌનો આભાર અશ્વિનભાઈ. ખૂબ ખૂબ આભાર સાહેબ. હા પૂરું કરીએ. હા હા પૂરું કરીશ. ઓકે સર, થેન્ક યુ સો મચ સર. ઓકે, આવજો. આવજો.